नमस्कार, गुजरात फर्स्टनी विशेष रजूआत भावि दर्शन कार्यक्रममां हूँ छूं आपनी साथे धरती। आजे सोमवारनो दिवस छे, त्यारे आजना दिवसनो पंचांग शुं छे ए अमे तमने जणावीशुं। आ साथे ज जणावीशुं आजनो दिवस केवी रीते खास रहेवानो छे। आ साथे ज तमाम बाराशना जातकोना राशिफळ विशे पण जणावीशुं अने जणावीशुं महामंत्र, जेनो मंत्रोच्चार करीने आजे तमे तमारो दिवस शुभमय रीते पसार करी शको छो। અને જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યા હતા, આજે તેમની કુંડલીના ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ તેમની સમસ્યાઓનું નિરાકરણ પણ મળી જશે। તો તમામ વિષય પર જાણકારી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા એવા જ્યોતિષ આચાર્ય આશુતોષ મહારાજજી। જી આશુતોષ જી, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। જી જય ભવાની। તો મહારાજ, કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે, હવે તમે દર્શક મિત્રોને જણાવી દેશો કે આજનું પંચાંગ શું છે। જી અવશ્ય। नमः शिवाय सांबाय महादेवाय शूलिने कांता कांतिक रूपाय नमः वागर्थ रूपिणे ओम नमः शिवाय। जय श्री कृष्ण। पंचांग बहु महत्वनो विषय होय छे, दरेक दिवसनी शुद्धता अने दरेक दिवसना तत्वोने जाणवा माटे। तो आजना पंचांगनी वात करीए तो आजे तारीख थई रही छे 7 ऑगस्ट 2023, वार छे सोमवार। आजनी जो तिथिनी वात करवामां आवे तो अधिक श्रावण वद सातम आजे तिथि बनी रही छे। આજનું નક્ષત્ર અશ્વિની નક્ષત્ર બની રહ્યું છે, આજનો યોગ શૂલ યોગ બની રહ્યો છે। અને આજના કરણની વાત કરવામાં આવે તો આજે ભદ્રા એટલે વિષ્ટિકરણ લાગી રહ્યું છે। અને આજની રાશિ કે જેના આધારે બાળકોનું નામકરણ નિશ્ચિત થતું હોય તો એ રાશિ છે આજે મેષ રાશિ, જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ। આ રીતે નામકરણ કરવા માટે શુભ છે। આ પંચાંગને સમજી દિવસની શરૂઆત કરવી જોઈએ। આપનો દિવસ મંગલમય ભરીને જય ભવાની। તો દર્શક મિત્રો, આ તો વાત થઈ ગઈ પંચાંગની, હવે જાણીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે, આજે અભિજીત મુહૂર્ત છે કે કેમ, રાહુ કાળ છે કે કેમ, તે તમામ વિષય ઉપર જાણકારી આપશે આશુતોષજી। જી બિલકુલ, આજે શુભ મુહૂર્તની વાત કરીએ કે જે મુહૂર્તમાં તમામ પ્રકારના શુભ કાર્યો કરવા માટે લોકો લાલાયિત રહેતા હોય છે, કે શુભ મુહૂર્તમાં કરેલા કાર્ય હંમેશા સિદ્ધિ અને સફળતા આપતા હોય છે। તો આજે અભિજીત મુહૂર્તની વાત કરીએ તો બપોરે 12:19થી પ્રારંભ કરી બપોરના 1:11 સુધી આજે અભિજીત મુહૂર્ત રહેશે। આ અભિજીતમાં તમામ પ્રકારના શુભ કાર્યો કરી શકાય છે। બીજા નંબરની અંદર જોઈએ કે દરેક દિવસમાં શુભ મુહૂર્ત હોય તો અશુભ મુહૂર્તો પણ હોય છે। તો અશુભ સમય આજે રાહુ કાલમ સવારે 7:54થી લઈને 9:39 સુધી રાહુ કાલમ છે। રાહુ કાલમમાં બને ત્યાં સુધી કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ। વાત કરી દિવસના વૈશિષ્ટ્ય વિશે તો આજે શુક્ર ગ્રહ કર્ક રાશિમાં સવારે 10:58 વક્રી થવાના છે, વક્ર ગતિએ ચાલશે। આજે વ્યતિપાત મહાપાત સવારે 5:24થી પ્રારંભ થઈ જાય છે। અધિક માસની અંદર વ્યતિપાતમાં દાન કરવાનો ખૂબ મહિમા છે, તો વ્યતિપાત મહાપાતમાં દાન કરવું એ ખૂબ મંગલકારી છે। શેનું દાન કરી શકે વ્યતિપાતમાં? તો વ્યતિપાતમાં માલપુવાનું દાન કરી શકાય છે, આ ઉપરાંત દીપ દાન કરી શકાય છે। દિવસ આપના માટે મંગલકારી બની રહે। જય ભવાની જી। જી બિલકુલ, હવે જાણીશું તમામ 12 રાશિના જાતકોના રાશિફળ વિશે। તો પ્રથમ રાશિની વાત કરીએ તો પ્રથમ રાશિ છે મેષ। મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો? જી બિલકુલ, રાશિ ચક્રની પ્રથમ રાશિ એટલે મેષ રાશિ, કે જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજે તમારા માટે દિવસ સારો સાબિત થવાનો છે। મનમાં નવા પ્રકારનો આનંદ આજે આવશે, નવા પ્રકારના આનંદની અનુભૂતિ થઈ શકે। આજે અનુભવી લોકોની સલાહ લીધા બાદ મામલો ઉકેલાય, કોઈ મામલામાં તમે પેચીદા મામલામાં સપડાયેલા હોય તો આજે અનુભવીઓની સલાહ દ્વારા એમાંથી બહાર નીકળી શકાશે। તમારી મૂંઝવણના કારણે અનેક અવરોધ આજે ઊભા થઈ શકે છે। વાત કરીએ આજના આપના માટેના મહા ઉપાય વિશે, તો આજે શિવરક્ષા સ્તોત્રનો પાઠ કરવો એ આપના માટે મંગલકારી ઉપાય સાબિત થઈ શકે છે। શિવરક્ષા સ્તોત્રનો પાઠ કરજો। આજના માટેનો આપનો જે શુભ રંગ જે છે એ મરૂન છે, તો કોઈ પણ રીતે મરૂન રંગનો ઉપયોગ કરવો એ આપના માટે આજે મંગલકારી સાબિત થઈ શકે છે। અને વાત કરીએ આજના આપના માટેના શુભ મંત્રની, કે જે મંત્ર જાપ કરતા આપનો દિવસ વધુ મંગલકારી બની જાય, એ મંત્ર છે ઓમ સ્થિરાય નમઃ। જી જી બિલકુલ, હવે જાણીશું વૃષભ રાશિ વિશે। તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો? જી બિલકુલ, વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ, કે જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ। આવા જાતકો માટે આજે દિવસ તમારા ભાગ્યમાં વૃદ્ધિ કરવાવાળો સાબિત થશે, ભાગ્યોદયકારક દિવસ બની રહે। ભૂતકાળમાં કરેલું રોકાણ હવે તમારા માટે નફાકારક આજે બની રહેશે, એટલે રોકાણનું સારું વળતર આજે પ્રાપ્ત થઈ શકે।
આજે તમારા વિશેષ લોકો સાથે વાતચીતના સંપર્કો થઈ શકે, વિશેષ મહત્વપૂર્ણ લોકો સાથે આજે વાતચીતો થઈ શકે છે, જે મહત્વના નિર્ણયો લાવી શકે. આજે તમે પ્રવાસ અને મનોરંજનનો પણ લાભ લઈ શકો છો. દિવસ આપના માટે એકંદરે મંગલકારી સાબિત રહેશે. ઉપાયની વાત કરી તો આજે આપના માટે શુભકારી ઉપાય રહેશે. સફેદ વસ્ત્ર અને સફેદ કપડાનું આજે દાન કરવું એ આપના માટે મંગલકારી ઉપાય બની રહેશે. વાત કરીશું આપના માટેના શુભ રંગ વિશે. તો આજે આપના માટે ગુલાબી રંગ શુભકારી અને મંગલકારી સાબિત થવાનો છે. અને હવે સમય થયો જાણવાનો આપના શુભ મંત્રનો. તો આજે સ્થાણવે નમઃ, ઓમ સ્થાણવે નમઃ, આ મંત્રનો જાપ આપના દિવસને મંગલકારી બનાવી શકે એમ છે. જી જી બિલકુલ. હવે જાણીશું મિથુન રાશિ વિશે. તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ. મિથુન રાશિ રાશિચક્રની તૃતીય રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ, આવા જાતકો માટે આજના દિવસે તમારે વ્યાપારમાં ધ્યાન આપવાનું જરૂર રહેશે. ધ્યાન બરાબર આપવું. ઓફિસમાં તમારા વિરોધીના કાવતરાથી સાવધાન રહેવાની આવશ્યકતા, એટલે છુપા શત્રુઓથી આજે સચેત રહેજો. આજે તમારે વધારે ધન ખર્ચ થઈ શકે છે. આજે કહેવાય છે અયોગ્ય જગ્યાએ કે કોઈ પણ રીતે ધન ખર્ચના આજે વિશેષ યોગો બની રહ્યા છે, તો છેતરાતા પણ બચવું જરૂરી છે. આજે તમે બાળકો સાથે સમય વિતાવશો, આપનો દિવસ મંગલકારી સાબિત રહે એ પ્રાર્થના. અને વધારે મંગલકારી બને એના માટે કેટલાક ઉપાયો. તો આજે દહીંનું દાન કરવું એ આપના માટે મંગલકારી સાબિત થઈ શકે છે. તો આજે દહીંનું દાન કરવાનું. આજનો આપના માટેનો જે શુભ રંગ બતાવવામાં આવે છે એ છે આછો લીલો. આછે લીલા રંગનો ઉપયોગ આપના માટે મંગલકારી સાબિત થશે. અને વાત કરીએ શુભ મંત્રની. ઓમ પ્રભવે નમઃ, આ મંત્રનો જાપ આપના દિવસને વધારે મંગલકારી બનાવી શકે એમ છે. તો આ મંત્રનો યથાશક્તિ જાપ કરો, દિવસ મંગલકારી સાબિત થશે. જી જી બિલકુલ. હવે જાણીશું કર્ક રાશિ વિશે. તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ. કર્ક રાશિ રાશિચક્રની ચતુર્થ એટલે ચોથી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજના દિવસે તમારા માટે દરેક બાબતમાં જે લાભ જોવા મળી શકે છે, લાભકારક દિવસ રહે. આંખોની દ્રષ્ટિને લઈને આજે પીડા થઈ શકે છે. નેત્ર જ્યોતિ ઉપર કંઈક આંખમાં તકલીફ સંભવવાની સંભાવના છે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા દૂર થતી જણાઈ શકે છે. આજે વ્યાપારમાં લાભ થતો પણ જણાઈ શકે છે. દિવસ એકંદરે શુભકારી સાબિત રહેશે. આજના ઉપાયની જો વાત કરીએ તો આજે કીડિયારું પૂરવું, ખાંડ દ્વારા કીડીઓને ખાંડ ખવડાવે, એટલે જે વૃક્ષોની નીચે જે કીડિયારું હોય ત્યાં પધરાવી, એવી જગ્યાએ અનેક લોકોની બેઠક હોય એટલે સમજી વિચારીને યોગ્ય જગ્યાએ કીડિયારું પૂરવું. આજનો આપના માટેના શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ રંગ રહેશે આછો વાદળી રંગ. એ આપના માટે આજે મંગલકારી ઉપાય છે, રંગ રહેશે. અને વાત કરીશું આપના માટેના શુભ મંત્રની. તો આજે ઓમ ભીમાય નમઃ, આ મંત્રનો જાપ આપના માટે ખૂબ મંગલકારી સાબિત થશે. અને યથાશક્તિ જાપ કરવા જોઈએ. જી જી બિલકુલ. હવે જાણીશું સિંહ રાશિ વિશે. તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ. સિંહ રાશિ રાશિચક્રની પંચમ કહેતા પાંચમી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે આનંદદાયક સાબિત થઈ શકે એમ છે. ઓફિસમાં ખાસ ફેરફાર થશે અને કામ પણ થતું જોવા મળશે, આપના કાર્યો આગળ થતા જોવા મળે. નવા મિત્રો પણ આજે નિર્મિત થઈ શકે, નવા મિત્રો બનવાના યોગો બની રહ્યા છે. ધન પ્રાપ્તિ માટે આજે મહેનત વધી શકે છે. આજે કંઈક વિશેષ લાભ જોઈતો તો વધુ મહેનતની આવશ્યકતા પડશે અને મહેનત પ્રમાણે ફળ પણ પ્રાપ્ત થશે. ઉપાયની વાત કરીએ તો આજે ગાયના દૂધથી શિવનો રુદ્રાભિષેક કરવો આપના માટે મંગલકારી સાબિત થશે. તો ગાયના દૂધથી શિવ અભિષેક અવશ્ય કરજો. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આપના માટેનો આજનો શુભ રંગ કેસરી બતાવવામાં આવે છે. તો કેસરી રંગનો ઉપયોગ આપના દિવસને શુભકારી મંગલકારી બનાવી શકે તેનો ઉપયોગ કરવો જોઈએ. અને વાત કરીએ આજના આપના માટેના શુભ મંત્ર વિશે. તો આજે આપના માટે શુભ મંત્ર છે ઓમ પ્રવરાય નમઃ. આ મંત્રનો યથાશક્તિ જાપ આપના દિવસને વધુ મંગલકારી બનાવી શકે એમ છે. જી જી બિલકુલ. હવે જાણીશું કન્યા રાશિ વિશે. તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. કન્યા રાશિ કે જે રાશિચક્રની છઠ્ઠી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજના દિવસે તમારા અભિપ્રાયથી લોકોની ચાહના મળી શકે છે, તમારો વિચાર લોકોને પસંદ આવી શકે છે. નવી નોકરીમાં જોડાણ થઈ શકે, એટલે નવી નોકરી તમને આજ પ્રાપ્ત થઈ શકે, નવી નોકરીમાં જોડાઈ શકો છો. મહેનતનું પૂરેપૂરું ફળ આજે આપને પ્રાપ્ત થઈ શકે એમ છે. જેટલી મહેનત કરી છે પ્રમાણે પૂર્ણ ફળની આશા આજ સંપૂર્ણ થાય.
मित्रों साथे वाचित करवामा आजे समय व्यतीत थतो जोवा मळी शके, समय मित्रों साथे पसार थशे। उपायनी वात करिए तो आजना शुभ उपायनी वात करिए तो आजे काळा तलनु दान आपना माटे मंगलकारी उपाय साबित थशे, तो काळा तलनु दान करजो। अने वात करीशु आजना आपना माटेना शुभ रंग विशे, तो घाटो लीलो रंग आपना माटे मंगलकारी साबित थवानो छे। अने हवे वात करीशु आजना आपना माटेना शुभ मंत्र विशे, तो ओम वरदाय नमः आ मंत्रनो जाप आपना माटे मंगलकारी साबित थशे। तो यथाशक्ति एक माला 51 मंत्र 11 मंत्र आ जाप करो, दिवस आपनो मंगलकारी साबित थई जशे। जी जी बिल्कुल। हवे जाणीशु तुला राशि विशे, तो तुला राशिना जातको माटे आजनो दिवस केवो रहेवानो छे ते आप जणावशो। तुला राशि राशि चक्रनी सप्तम राशि એટલે સાતમી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ર અને ત, આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સારો સાબિત થશે। વ્યાપારમાં ધન ઉધાર આપવું નહીં, આજે વ્યાપારી દ્રષ્ટિએ કોઈને ઉચિતા પૈસા વ્યાપારમાંથી ના આપવા, એ આપના માટે લાભકારી નહીં સાબિત થાય। આજના દિવસે વ્યાપારમાં ફેરફાર કરવાનું ટાળવું જોઈએ, કંઈક નવું ચેન્જ કરવો તો આજે ચેન્જ ન કરતા, આજનો દિવસ એટલો બધો પણ મંગલકારી સાબિત નહીં થાય। ગરમીના કારણે આજે માથું ભારે થતું જણાય, આજે થોડી બેચેનીનો અનુભવ કરી શકો છો। ઉપાયની જો વાત કરીએ તો આજે ખીચડીનું દાન કરવું એ આપના માટે મંગલકારી ઉપાય રહેશે। કાચી ખીચડી એનું દાન કરવું આપના માટે શુભકારી સાબિત રહે। આજના શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે ઘાટો ગુલાબી રંગ આપના માટે શુભકારી સાબિત થશે। અને વાત કરીએ આપના માટેના શુભ મહામંત્રની, તો ઓમ સર્વાત્મને નમઃ આ મંત્રના યથાશક્તિ જાપ કરવા એ આપના માટે શુભકારી અને મંગલકારી સાબિત થશે। આપનો દિવસ વધુ શુભ અને મંગલકારી સાબિત થશે આ મંત્રથી, તો આ મંત્રને યથાશક્તિ જાપ અવશ્ય કરજો। જી હવે જાણીશું વૃશ્ચિક રાશિ વિશે, તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો। વૃશ્ચિક રાશિ રાશિચક્રની અષ્ટમ રાશિ એટલે આઠમી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ન અને ય, આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સામાન્ય સાબિત થશે। આજના દિવસે વ્યવહારિક કાર્યમાં લાભ મળી શકે છે। આજે આર્થિક અડચણો જે જીવનમાં આવતી હોય એ દૂર થતી જણાઈ શકે, આર્થિક લાભ મળે। પ્રેમ લવ લાઈફ આગળ આજે વધી જાય, એટલે પ્રેમમાં પ્રસંગોમાં આજે સફળતા છે, આજે આગળ વધી શકાય એમ છે। શુભ રંગોની જો વાત કરીએ અને શુભ ઉપાયની વાત કરીએ, તો પહેલા જાણીએ આજના શુભ ઉપાય વિશે। તો આજે શિવજીને લાલ ચંદનનું દાન કરવું, એટલે શિવજીને લાલ ચંદન અર્પણ કરવું આપના માટે મંગલકારી ઉપાય સાબિત થશે। અને શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે લાલ રંગનો ઉપયોગ મંગલકારી સાબિત થશે, તો આજે લાલ રંગનો ઉપયોગ કરવો જોઈએ। અને વાત કરીશું આપના માટેના આજના શુભ મહામંત્ર વિશે, તો ઓમ વરાય નમઃ આ મંત્રનો જાપ આપના માટે શુભકારી સાબિત થશે। જી જી બિલકુલ। હવે જાણીશું ધનરાશિ વિશે, તો ધનરાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો। ધનરાશિ એ રાશિચક્રની નવમી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઠ, આવા જાતકો માટે આજના દિવસે સંતાનોના લીધે થોડી પરેશાનીનો અનુભવ કરવો પડી શકે છે, થોડી ચિંતાઓ વધી શકે, પરેશાની આવશે। ગરમીના કારણે શરીર ભારે રહી શકે છે, બેચેનીનો અનુભવ થઈ શકે છે। પરિવારમાં આજે મતભેદ દૂર કરવા જરૂરી છે, કારણ કે મતભેદો પરિવારને ખંડિત કરી શકે છે, તો મતભેદો આજે દૂર થાય એવા પ્રયત્ન કરવા જોઈએ। વ્યાપારમાં આજે વિશેષ લાભ જોવા મળી શકે છે, વ્યાપારી દ્રષ્ટિએ દિવસ સારો રહેશે, પારિવારિક દ્રષ્ટિએ થોડુંક ચિંતાવાળો, એને ચિંતાઓને દૂર કરવાના પ્રયત્નો કરવા જોઈએ। ઉપાયની વાત કરીએ તો આજે આપના માટે શું ઉપાય રહેશે, શિવજીને બિલ્વ પત્ર અર્પણ કરવા જોઈએ, બિલી પત્ર 11-21 યથાશક્તિ આજે ચઢાવવા જોઈએ, આપના માટે મંગલકારી સાબિત થાય। અને વાત કરીશું આજના આપના માટેના શુભ રંગ વિશે, તો આજે ઘાટો પીળો રંગ આપના માટે મંગલકારી સાબિત થવાનો છે, તો આજે ઘાટા પીળા રંગનો ઉપયોગ કરો, દિવસ મંગલકારી સાબિત રહેશે। અને હવે વાત કરીશું આપના માટેના શુભ મંત્ર વિશે, કે જે આપના દિવસને ખરેખર વધુ મંગલકારી બનાવી શકે એમ છે। ઓમ સર્વ વિખ્યાતાય નમઃ આ મંત્ર જાપ મંગલકારી સાબિત રહેશે। જી જી બિલકુલ। હવે જાણીશું મકર રાશિ વિશે, તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો। મકર રાશિ કે રાશિચક્રની દસમી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ખ અને જ, આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળ આપનાર સાબિત થશે। આજના દિવસે માન સન્માનમાં વધારો થતો જોવા મળી શકે છે। વાહન ચલાવવામાં આજે કાળજી રાખવાની આવશ્યકતા છે, થોડુંક વાહન ઉપર ધ્યાન આપવું સામે જોઈને એ આપના માટે શુભકારી સાબિત થશે। વાત કરીએ આજે ઘરની બહાર જવાનું
અયોગ્ય કારણ ટાળવું જોઈએ. જો કામ હોય તો જઈ શકો છો, બાકી ઘરની બહાર જવાનું આજે ટાળવું એ આપના માટે શુભકારી સાબિત રહેશે. વાત કરીશું આજના શુભ ઉપાય વિશે. તો આજે ગાયના ઘીનું દાન કરવું એ આપના માટે મંગલકારી ઉપાય સાબિત થશે. તો ગાયના ઘીનું દાન કરવું એ ઉપાય છે. વાત કરીશું આજના આપના માટેના શુભ રંગ વિશે. તો આજે કાળો રંગ આપના માટે મંગલકારી સાબિત થશે, તો કાળો રંગનો ઉપયોગ કરી શકો છો. હવે વાત કરીએ આજના આપના માટેના શુભ મહામંત્ર વિશે. ઓમ જટિને નમઃ, આ મંત્રનો જાપ આપના દિવસને વધુ મંગલકારી અને વધુ કાર્યકર બનાવી શકે છે. તો આ મંત્રના યથાશક્તિ જાપ અવશ્ય કરજો, દિવસ આપના માટે શુભકારી સાબિત રહેશે. જી જી બિલકુલ. હવે જાણીશું કુંભ રાશિ વિશે. તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. કુંભ રાશિ રાશિચક્રની 11મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ગ, સ, શ અને ષ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સારો શુભ ગણાઈ શકે છે. મુસાફરી કરવાનું આજે ટાળવું જોઈએ, જો અનાવશ્યક હોય તો આજે બિલકુલ ટાળવું જોઈએ. ખર્ચા વધે પણ બજેટ બનાવીને આજે ચાલવાથી લાભ મળી શકે, તો આજે ખર્ચ ઉપર કંટ્રોલ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. કોઈ પણ કાર્ય કરો તો એનું ધ્યાન પૂરેપૂરું આજે રાખવાની આવશ્યકતા છે. ધ્યાન રાખીને કામ કરો, લાભ પ્રાપ્ત થશે. તો કાર્યક્રમમાં ધ્યાન રાખજો. ઉપાયની વાત કરીશું તો આજે આપના માટે જે શુભ ઉપાય બતાવવામાં આવે છે એ શિવજીના 108 નામનો પાઠ કરવો જોઈએ. અષ્ટોત્તર શિવ નામાવલીનો પાઠ આપના માટે મંગલકારી સાબિત રહેશે. શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે જાંબલી રંગ શુભકારી સાબિત થશે. તો કોઈ પણ રીતે આજે આપે જાંબલી રંગનો ઉપયોગ કરવાનો છે, એ આપના માટે શુભકારી સાબિત રહેશે. અને વાત કરીશું આજના આપના માટેના શુભ મહામંત્ર વિશે. ઓમ સર્વસ્મૈ નમઃ, આ મંત્રનો જાપ આપના દિવસને મંગલકારી બનાવી દેશે. તો આ મંત્રનો યથાશક્તિ જાપ અવશ્ય કરજો. જી બિલકુલ. હવે વાત કરીશું રાશિ ચક્રની અંતિમ રાશિ વિશે, એટલે કે મીન રાશિ વિશે. તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ. રાશિ ચક્રની અંતિમ રાશિ એટલે 12મી રાશિ, જેના નામ છે મીન રાશિ. મીન રાશિના શુભ અક્ષર મૂળાંક કે એના વર્ણાક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે તમારા માટે દિવસ શુભ હોઈ શકે છે, સારો થઈ શકે છે. આજે તમે અભ્યાસમાં તમારું મન લગાડી શકો છો, એટલે આજનો દિવસ સારો રહેશે. આજે રાજકીય પ્રગતિ જોવા મળી શકે છે. ગવર્નમેન્ટ સાથે જોડાયેલા હોય તો વધારે લાભ પ્રાપ્ત થઈ શકે. પરિવારથી ધન લાભ થવાની સંભાવનાઓ છે, એટલે પરિવારથી ધન લાભ આજે થઈ શકે છે. ઉપાયની વાત કરીએ તો આજે 1008 નામથી શિવર્ચન કરવું. શિવ સહસ્ર નામાવલી દ્વારા શિવજીની પૂજા અર્ચના કરવી આપના માટે શુભકારી સાબિત રહેશે. રંગની વાત કરવામાં આવે તો આજે આપના માટે જે શુભ રંગ બતાવવામાં આવે છે, શ્વેત કે સફેદ રંગ, આજે સફેદ રંગનો ઉપયોગ આપના દિવસને મંગલકારી બનાવી શકે છે. અને હવે વાત કરીશું આજના આપના માટેના શુભ મહામંત્ર વિશે, કે જે મંત્ર જાપ આપના દિવસે શુભકારી બનાવી શકે. ઓમ ભવાય નમઃ, આ મંત્રનો જાપ આપના દિવસને વધુ મંગલકારી, વધુ તેજસ્વી બનાવી શકે છે. તો આ મંત્રનો જાપ યથાશક્તિ અવશ્ય કરજો, આપનો દિવસ મંગલકારી બની રહેશે. જી જય ભવાની. તો તમામ 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપણને આશુતોષજી આપી, આ સાથે જણાવ્યો શુભ રંગ, શુભ મંત્ર અને ઉપાય પણ જણાવ્યા. હવે સમય થઈ ગયો છે જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે કંઈ કોલ કર્યો હતો, તેમની સમસ્યા જણાવી હતી, તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળના આધારે તેનું કુંડલીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ આજે તેમને તેમની સમસ્યાઓનું નિરાકરણ મળવા જઈ રહ્યું છે. જી આશુતોષજી. જી બિલકુલ. ગઈકાલે જે કોલરે કોલ કર્યા હતા એમાં પ્રથમ કોલર હતા જિગ્નેશભાઈ. જિગ્નેશભાઈનો પ્રશ્ન હતો કે નોકરી ધંધામાં ચેન પડતું નથી, એમાં મજા આવતી નથી. આપની કુંડલીનો અભ્યાસ કરતા જાણકારી મળી કે આપની કુંડલીમાં નવમ સ્થાનમાં જે ભાગ્ય સ્થાન છે ત્યાં 5 ગ્રહો એકત્રિત થયેલા છે. ચંદ્ર, રાહુનું, શનિ, ચંદ્ર, રાહુ, સૂર્ય અને શુક્ર, આ 5 ગ્રહો ત્યાં વિરાજમાન છે, જેના કારણે કેટલાક દૂષિત યોગો બને છે. વિષયોગ, ગ્રહણ યોગ, સંઘર્ષ યોગ અને શાપિત યોગનું નિર્માણ થાય છે. તથા એની સામે તૃતીય ભાવની અંદર કહેવાય છે ગુરુ અને કેતુ દ્વારા ચાંડાળ દોષ પણ બને છે. આના કારણે તમારા જીવનમાં બેચેનીનો અનુભવ થાય છે, કામમાં મજા આવતી નથી. પણ કુંડલીમાં ગુરુ અને ચંદ્રની એકબીજાથી કેન્દ્રમાં હોવાના કારણે ગજકેશરી યોગ પણ બને છે, એટલે આપનું કામકાજ નીકળે છે પણ મનથી આનંદ નથી પ્રાપ્ત થતો. તો આપે આ બધા દોષોનું સમાધાન કરાવવું આવશ્યક છે. અને સાથે સાથે કહેવાય છે કે પન્નાનું રત્ન ધારણ કરવું આપના માટે મંગલકારી સાબિત થશે. એટલે બુધનું રત્ન પન્ના
ये टचली आंगड़ी में धारण करो, दिवस मंगलकारी शुभकारी आपना दिवसों बनशे, व्यापार में लाभ मळतो जोवा मळी शके, व्यापारिक स्थान में योग्य ब्राह्मण ने बोलावी अने महीना में एकाद वखत चंडी पाठ अवश्य करावजो, व्यापार में शांति थई जशे। बीजा कॉलर छे भूमिकाबेन, भूमिकाबेन नो प्रश्न छे, एना बीजा विवाह थई चुक्या छे पण संतान सुख क्यारे छे, संतान सुख छे के केम? तो आपनी कुंडली में जानकारी जोता मळे छे पंचम स्थान में स्वगृही शनि महाराज विराजमान छे, संतान सुख तो छे पण विलंब थी थवानी संभावनाओ छे। आ माटे एक बीजी वस्तु पण जोवानी जरूर छे कि आपनी अने आपना पतिनी कुंडली मेळवता नाड़ीदोष तो नहीं बनतो ने, जो नाड़ीदोष बनतो होय तेनु समाधान अवश्य करावी पछी उपाय करवा ए लाभकारी साबित रहेशे। शनिना मंत्र जाप करवा अने संतान गोपाल मंत्रना जाप अपना माटे मंगलकारी साबित थशे। ओम देवकी सुत गोविंद वासुदेव जगतपते देहि मे तनयम कृष्ण त्वामहं शरणं गत, आ मंत्रना 1,25,000 जाप पति पत्नी साथे मळीने करवा जोईए, संतान सुख निश्चित प्राप्त थशे। त्रीजा जे कॉलर छे कश्यप भाई, એમના માટે પ્રશ્ન હતો કે આ બાળક ભણવામાં રુચિ નથી રાખતું, ભણવાનું એને ગમતું નથી, તો કશ્યપની કુંડલી જોતા જણાવવામાં આવ્યું છે કે એને ગ્રહો તો બધા સારા બની રહ્યા છે પણ પંચ કહેવાય છે પંચમ સ્થાનમાં ગુરુ તુલા રાશિમાં વિદ્યમાન છે, એમનું રમત ગમત અને લલિત કલાઓ પ્રત્યે ઝુકાવ વધારે જોવા મળી શકે છે। એક કામ કરી શકો છો, ગુરુના મંત્ર જાપ કરી ગુરુ રત્નનું લોકેટ એને પહેરાવી શકો, સરસ્વતી મંત્રના જાપ કરવા એના માટે મંગલકારી સાબિત થશે। ઓમ ઐમ નમઃ આ સરસ્વતી મંત્રના જાપ કરાવવા, રોજ થોડા યથાશક્તિ 2 મિનિટ મંત્ર જાપ કરે અને એની અભ્યાસની જે પુસ્તકો છે ઘરની અંદર નૈઋત્ય અને પશ્ચિમ વિભાગની બરાબર વચ્ચેમાં મૂકવી જોઈએ, જગ્યા રમત ગમતના સાધનો પડ્યા હોય તો તે હટાવી દેવા, કારણ કે આ જગ્યા વિદ્યાભ્યાસની છે, જો ત્યાં એ રમત ગમતના સાધનો કે ટીવી હશે તો વધુ સમય એ ટીવી જોવામાં કે રમત ગમતમાં જ લગાવતો રહેશે, એટલે તે જગ્યાએ પુસ્તકો મૂકવા જોઈએ, સ્ટડી ટેબલ ત્યાં રાખવું જોઈએ, અભ્યાસ કરતી વખતે પૂર્વ દિશામાં બેસાડો, લાભકારી સાબિત થાય। તો ચોથા કોલર છે એ અંકિતભાઈ છે, એમનો પ્રશ્ન છે વિદેશ યોગ કુંડલીમાં છે કે કેમ? તમારી કુંડલીમાં ચતુસાગર યોગ ભરી રહ્યો છે, વિદેશ યોગ તો છે, માટે વિદેશ ગમન થવાની સંભાવનાઓ છે, 2025 પછી એનો લાભ આપને પ્રાપ્ત થઈ શકે। હનુમાનજી મહારાજની આરાધના કરો, સુંદરકાંડના પાઠ અથવા તો બજરંગબાણના રોજ 5 પાઠ કરો, આપના જીવનમાં પ્રગતિ અવશ્ય પ્રાપ્ત થશે, વિદેશ ગવાની આપની ઈચ્છા પરિપૂર્ણ થઈ શકે। પાંચમા કોલર છે દેવગુણભાઈ, આપનો જન્મ સમય નથી જાણતા એટલે આપની કુંડલી પ્રમાણે તો કેવું મુશ્કેલ છે જન્મ સમયના આધારે, પણ આપનો જે પ્રશ્ન છે કે ધન ટકતું નથી, તો આપે નૈઋત્ય અને પશ્ચિમની મધ્યે એક ગુલ્લક રાખવા, જગ્યા વિદ્યા અભ્યાસ અને બચત માટે છે તો ધન બચાવવા માટે તે એક નાનો માટીનો ગુલ્લક લાવી રાખવો, એમાં દરરોજ 1 રૂપિયો 5 રૂપિયા જે તમારી ક્ષમતા પ્રમાણે પધરાવા અને ઘરની અંદર ઉત્તર દિશાની અંદર બેસી નિત્ય લક્ષ્મી મંત્રના જાપ કરવા, ઓમ મહાલક્ષ્મી નમઃ અથવા ઓમ શ્રી ઓમ આ મંત્રના રોજ 11 માળા જાપ કરો, ધન આગમન પણ થશે, ધન બચત પણ થશે। છઠ્ઠા કોલર છે મનોજભાઈ, દેવું વધી ગયું છે તો આપના દેવામાંથી મુક્તિ માટેના ઉપાય બતાવી દઈએ કે આપે ઋણમોચન મંગલ સ્તોત્રનો પાઠ કરવા જોઈએ, આના 1250 એટલે 1250 સ્તોત્રના પાઠ કરો, 10 અંશ હવન કરો અને સાથે સાથે કુંડલીમાં નવગ્રહોની શાંતિ કરાવવાના યોગ બની રહ્યા છે તો એની શાંતિ પણ કરાવજો અને ધન આગમન થાય તો ઋણ મુક્તિ થાય તો નિત્ય કનકધારા સ્તોત્રનો પાઠ કરો, આપના જીવનમાં ધન આગમન પણ થશે અને ઋણ મુક્તિ પણ થશે। અંતિમ કોલર છે પૂજાબેન, લગ્ન જીવન સારું જશે એની ચિંતાઓમાં વ્યક્ત છે, આપના જીવનમાં કુંડલી જોતા આપના લગ્ન જીવનની બાબતે જોઈએ તો શુભકારી યોગ બને છે, આપનું લગ્ન સુખમય આનંદમય વ્યતીત થશે, ભગવાન શિવની આરાધના કરતા મંગલ બની રહેશે। જી જી બિલકુલ, પંચાંગ દિન વિશેષ તમામ 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપી આપ્યા સાથે જે પણ દર્શક મિત્રોની સમસ્યા હતી તેનું નિરાકરણ પણ આપી આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। જી જી ભવાની। તો દર્શક મિત્રો, ભાવિ દર્શન કાર્યક્રમ થકી આપે આશુતોષજી મહારાજજી પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે, પરંતુ આપની કોઈ અંગત સમસ્યા છે, કોઈ પ્રશ્ન છે જે આપ જાહેરમાં ટીવીના માધ્યમથી નથી પૂછી શકતા તો કાર્યક્રમના અંતમાં આપ ટીવી સ્ક્રીન પર આશુતોષ મહારાજનો નંબર જોઈ શકો છો, તેના દ્વારા આપ તેમનો સીધો સંપર્ક કરી શકો છો અને આપની જે પણ સમસ્યા છે તેમને જણાવીને તેનું નિરાકરણ પણ આપ મેળવી શકો છો। તો ભાવિ દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ, મને આપશો રજા, નમસ્કાર।